જુઓ બાળકો, આ ભૌમિતિક આકારનો પાટિયો છે, બરાબર? એટલે એના બધા જુદા જુદા આકારો છે. તો બાળકો, આપણે અહીંયા જોઈએ, અહીંયા કેવો આકાર છે? ચતુષ્કોણ આકાર છે. કેવો છે? ચતુષ્કોણ આકાર છે. તો ચલો બાળકો, હું ચતુષ્કોણ આકાર લઉં છું. જુઓ બાળકો, ચતુષ્કોણ આકાર કહેવાય છે. તો 1, 2, 3, 4 એના 4 ખૂણા છે એટલે આને ચતુષ્કોણ આકાર કહેવાય. તો બાળકો, આમાં આપણે જોઈએ ચતુષ્કોણ આકાર કયો છે. જો બાળકો, મને આ દેખાય છે એટલે આપણે આમાં ગોઠવી દઈએ છીએ. ચલો બાળકો, હવે અહીંયા પંચકોણ જેવું દેખાય છે. જો બાળકો, 1, 2, 3, 4 ને 5 ખૂણાવાળું છે એટલે આપણે પંચકોણ આકાર ગોતીએ. જો બાળકો, આ પંચકોણ આકાર છે બાળકો. અને આમ સ્ટાર પણ દેખાય છે. જો બાળકો, અને સ્ટાર પણ કહેવાય અને પંચકોણ આકાર પણ કહેવાય. અને આનો કલર કથ્થાઈ કલર છે બાળકો, ડાર્ક, બરાબર ને? તો આપણે આને સ્ટારના આકારમાં ગોઠવી દઈએ, પંચકોણ આકારમાં. જો બાળકો, આ પંચકોણ આકાર છે. ચલો બાળકો, હવે આપણે અહીંયા મને લંબગોળ જેવું દેખાય છે બાળકો. તો આપણે લંબગોળ આકાર લઈએ. તો બાળકો જુઓ, આ લંબગોળ આકાર છે, દેખાય છે ને બાળકો? જુઓ, તો આ લંબગોળ આકાર કેવો છે? કલર સફેદ કલર છે, બરાબર? તો બાળકો, આપણે આ લંબગોળમાં ગોઠવી દઈશું. ચલો બાળકો, હવે અહીંયા આકાર ચોરસ દેખાય છે. જુઓ બાળકો, દેખાય છે ને ચોરસ? તો હવે આપણે ચોરસ આકાર લઈશું બાળકો. જુઓ, આ આકાર ચોરસ છે, દેખાય છે ને? 1, 2, 3, 4 ચારેય બાજુ એના ખૂણા સરખા છે. આડી લાઈન, ઊભી લાઈન એક સરખી હોય એટલે ચોરસ બને. તો બાળકો, આ ચોરસ છે. અને આ ચોરસને કલર કેવો છે? મોરપીચ કલર છે. ચલો બાળકો, તો આપણે આને ચોરસમાં ગોઠવી દઈશું. હવે આગળ આપણે જોઈએ બાળકો, કયો આકાર આવે છે? ગોળ. ગોળ આકાર આપણે શીખી જ ગયા છીએ, બરાબર ને બાળકો? તો ચલો આપણે હવે ગોળ આકાર લઈએ. જો બાળકો, આ ગોળ છે. આનો કલર કેવો છે? પીળો, બરાબર? તો બાળકો, આ ગોળ આકારમાં આપણે ગોઠવી દઈશું. ગોળ તો ઘણી વસ્તુ હોય છે, હો. લંબગોળ વસ્તુ ઘણી હોય, ચોરસ હોય, ગોળ ઘણા આકારો હોય છે, એ પછી આપણે જોઈશું, બરાબર બાળકો? ચલો હવે આ આકાર કેવો છે? લંબચોરસ. બાળકો, આ લંબચોરસ છે. તો હવે આપણે લંબચોરસ જોઈએ. જો બાળકો, આ લંબચોરસ આકાર છે. પણ કેવો આકાર, કલર કેવો છે બાળકો? લીલો. કેવો છે? લીલો. તો બાળકો, આપણે આ લંબચોરસમાં ગોઠવી દઈશું. લંબચોરસ વસ્તુ ઘણી પણ હોય છે, એ આપણે માહિતી દઈશ હું તમને બાળકો. આગળ જુઓ બાળકો, હવે આપણે આ જોવાનું છે કે આ શું છે બાળકો? ષષ્ઠકોણ છે, 6 ખૂણાવાળું છે. જુઓ બાળકો, 1, 2, 3, 4, 5 અને 6 ખૂણા છે એટલે આને ષષ્ઠકોણ કહેવાય. જુઓ બાળકો, એનો કલર પણ આ ષષ્ઠકોણ આકાર છે. જુઓ, આનો આ, બરાબર, આનો કલર પીળો કલર છે. તો આપણે આ ષષ્ઠકોણની અંદર ગોઠવી દઈશું બાળકો. ચલો બાળકો, જુઓ, આ તો ડૉક્ટરનો સિમ્બલ હોય ને એવું છે. જુઓ બાળકો, તો આપણે એ ગોતીશું. જુઓ બાળકો, આ ડૉક્ટરનું સિમ્બોલ છે. ડૉક્ટરની ગાડી હોય, હોસ્પિટલ હોય, તેમાં આ સિમ્બોલ લગાવેલું હોય છે, લાલ કલરનું, ખ્યાલ છે ને બાળકો? તો બાળકો, આનો કલર રાખોડી કલર છે. તો બાળકો, કબૂતરનો કલર આવો હોય ને એ કલર છે. તો બાળકો, આપણે આ સિમ્બોલને આમાં ગોઠવી દઈશું. ચલો બાળકો, હવે આવ્યું ત્રિકોણ. જુઓ બાળકો, આ ત્રિકોણ છે. તો 3 ખૂણા છે આનો, બરાબર? તો આપણે આને ત્રિકોણ જોઈએ. જુઓ બાળકો, આના ખૂણા ગણો જોઈએ, 1, 2 ને 3. અને આમાં પણ 3 આકાર છે, 1 ખૂણા 1, 2 અને 3. એટલે આને શું કહેવાય બાળકો? ત્રિકોણ. તો બાળકો ચલો, હવે અહીંયા આપણે અર્ધગોળ જોઈશું.
આ અર્ધગોળ છે, આખું ગોળ હોય આમ રાઉન્ડ હોય તો આને ગોળ કહેવાય, પણ આનો અર્ધો ભાગ છે ગોળનો એટલે આને અર્ધગોળ કહીશું. જો બાળકો આને અર્ધગોળ કહેવાય અને આનો કલર કેવો છે? લાલ. જો બાળકો હવે આ અર્ધગોળ ગોઠવાઈ ગયું છે. જો બાળકો આ બધા આપણા આકારો છે, તમને દેખાય છે ને? તો આપણે બધા આકારો જોઈએ. ચતુષ્કોણ, પંચકોણ, લંબગોળ, ચોરસ, ગોળ, લંબચોરસ, ષષ્ઠકોણ, ડૉક્ટરનો સિમ્બોલ, ત્રિકોણ અને અર્ધગોળ. તો બાળકો આજે આપણે આ આકાર વિશે માહિતી શીખ્યા, તો તમારે બધાએ પણ આ બધા આકારોની માહિતી શીખજો અને સરસ સરસ પણ જો. ચલો બાળકો આવજો.